गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। ई लर्निंग एज्युकेशन ना माध्यम थी श्री एसएन विद्यालय शाला परिवार तरफ थी हूँ परमार महेश भाई आप सबनों हार्दिक स्वागत करूँ छू। हवे विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र आपणो जे चौथो पाठ चाली रह्यो छे, बैंकिंग अने नाणाकीय नीति, तेमां छेल्ले आपणे तमने मध्यस्थ बैंकना गुणात्मक कार्यो विषे समझाव्यो छे। मध्यस्थ बैंकना गुणात्मक कार्यो ते आप बराबर शीख्या हशो, तेमां आपे ध्यानपूर्वक एनो अभ्यास कर्यो हशे, अने तेमां हवे आगळ वधता आ पाठमां 3 માર્ક્સ ઉપયોગી એક આપણે એવો પ્રશ્ન જોઈએ છે, બેંક શબ્દનો અર્થ ક્યાંથી મળે છે અને તેના ઉદ્ભવ વિશેનો સમજૂતી આપતો પ્રશ્ન છે, જે આપને 3 માર્ક્સ ઉપયોગી બોર્ડની પરીક્ષામાં પૂછી શકે। બેંક શબ્દ તમને પાઠની શરૂઆતમાં પણ બેંક શબ્દ વિશે થોડી માહિતી આપેલી છે, બેંક શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી કેવી રીતે મળ્યો છે, અંગ્રેજીમાં અંગ્રેજી ભાષામાંથી એટલે કે ઇંગ્લેન્ડમાંથી સરાફો કેવી રીતે તે શબ્દ પ્રયોજન કરી અને બેંક શબ્દ મળે છે, પણ હવે તેની ડિટેલમાં સમજૂતી આપતો પ્રશ્ન અહીંયા આપણે શીખીએ છીએ। તો આપણો પ્રશ્ન છે મિત્રો, બેંક શબ્દનો ઉદ્ભવ પ્રકરણ આપણું બેન્કિંગ અને નાણાકીય નીતિ પ્રશ્ન આપણો મિત્રો છે, બેંક શબ્દનો ઉદ્ભવ અને બેંક શબ્દનો અર્થ સમજાવો। એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણને પૂછી શકે, બેંક શબ્દનો અર્થ અને તેના ઉદ્ભવ વિશેનો ખ્યાલ। સૌ પ્રથમ આપણે જોઈએ છે બેંક શબ્દનો ઉદ્ભવ। હવે તેમાં મિત્રો સૌ પ્રથમ પોઈન્ટ આપ યાદ રાખો છો, અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ અંગ્રેજીમાં એને એ શબ્દને આમ જથ્થો કે પુરવઠો એ સંસ્કૃત ઉપરથી મળેલો શબ્દ છે, પણ અંગ્રેજીમાં પણ તેને આપણે શું જથ્થો અથવા પુરવઠા સમૂહ તરીકે ઓળખીએ છીએ। તેમાં બીજો પોઈન્ટ આપે લખવાનો છે, સંસ્કૃત ભાષામાં સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેને આપણે શું કહીએ છીએ,
मूड़ीनो जत्थो, मूड़ीनो जत्थो एवो शब्द प्रयोजन आपणे करी शकीए। संस्कृत भाषा में बैंक ने मळतो शब्द भांड, संस्कृत शब्द, अने तेने मूड़ीना जत्था तरीके ओळखवामां आवे छे। तो संस्कृत में बैंक शब्द कया शब्द पर मळे छे तो ते आप याद राखो छो, हेतुलक्षी प्रश्न छे। तो संस्कृत में नाणाना पुरवठा माटे वपरातो शब्द भांड छे, मूड़ीनो जत्थो, ते रीते याद राखो छो। हेतुलक्षी प्रश्न थशे आपनो ए माटे के बी माटे, ओके। अने तेना परथी मूड़ीनो जत्थो अने तेना परथी आपणने शब्द मळे छे भंडोळ, बराबर। शुं भंडोळ? नाणाना जत्थानो भंडोळ, जेना ઉપરથી બેંક શબ્દ સંસ્કૃતની અંદર શબ્દ પ્રયોજન થયેલો છે। તો બીજો પોઈન્ટ સંસ્કૃતના સંદર્ભનો યાદ રાખો છો અને આપને હેતુલક્ષી પ્રશ્ન તે પૂછી શકે, ઓકે। ત્યાર પછી નો પોઈન્ટ આપ નોંધો છો, અંગ્રેજીમાં बैंक शब्द फ्रांस ना बैंका अने इटाली ना बैंक्यू, આ બે શબ્દ પ્રયોજન આપ યાદ રાખો છો, ઓકે। અંગ્રેજીમાં બેંકા શબ્દ ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુ પરથી આપણને મળી આવે છે, તો તે પણ આપનો હેતુલક્ષી પ્રશ્ન થશે, આપ યાદ રાખો છો। અંગ્રેજીમાં પૂછે છે બેંક શબ્દ, તે ઇટાલી અને ફ્રાન્સમાં કયા શબ્દ પ્રયોજનથી તે પ્રાપ્ત થાય છે તે યાદ રાખો છો। ફ્રાન્સમાં આપણને બેંકા અને ઇટાલીના બેંક્યુ પરથી આ શબ્દ પ્રયોજન પ્રાપ્ત થાય છે। અગાઉ પણ આના સંદર્ભનો આવો એક ટૂંકો પ્રશ્ન આવી ગયો છે, પણ ફરીથી આ બધું તમને એમ લાગે સાહેબ આ બધું શીખવાડવામાં આવી ગયું છે, રિપીટ થાય છે, પણ કેટલા માર્ક્સના સંદર્ભમાં પ્રશ્ન છે તો તે રીતે તેની આપણે ડિટેલ લખતા હોઈએ છીએ। બે માર્ક્સમાં હોય, ત્રણ માર્ક્સમાં હોય, તો તે યાદ રાખો છો, ઓકે। ત્યાર પછી ના પોઈન્ટમાં લખો છો, પશ્ચિમ યુરોપમાં સરાફો, ઢળતી પાટલી, પશ્ચિમ યુરોપના તે જ જમાનાના સરાફો, ઢળતી પાટલી, આજે તમે જે ક્લાસરૂમમાં બેસો છો અને તમે જે નોટબુક્સ ચોપડી રાખો છો અને જે આપણા ક્લાસ દરમિયાન આપ સ્ટડી કરો છો, તો તમે જુઓ છો કે બેન્ચનો આકાર, તમારું જે બેઠક છે તે, અને તમે જ્યાં પુસ્તકો રાખો છો તે, તો જ્યાં પુસ્તકો રાખો છો તે ઢળતી પાટલી છે, શું તમે આરામદાયક તેને લખી શકો, બરાબર। એટલે પશ્ચિમ યુરોપના દેશોમાં તે જમાનાના જે સરાફો હતા તે લોકો ઢળતી પાટલી લઈને બેસતા, અને ઢળતી પાટલી તે ગુજરાતી સાદો શબ્દ છે, અને તેને અંગ્રેજી શબ્દ શું થાય, આપણે બેન્ચ ગુજરાતી શબ્દ છે, પાટલી અને બેન્ચ એ અંગ્રેજી શબ્દ છે, બી એ એન સી એચ, અને બેન્ચ ઉપરથી બેંક શબ્દ પ્રયોજન થાય છે। તો પશ્ચિમ યુરોપના સરાફો ઢળતી પાટલી લઈને જે બેસતા તેને બેન્ચ, એના પરથી બેંક શબ્દ પ્રયોજન પ્રાપ્ત થાય છે। તો મિત્રો આ પણ યાદ રાખો છો, હેતુલક્ષી પ્રશ્ન છે, પશ્ચિમ યુરોપના સરાફો એમ કે શું લઈને બેસતા તો તેના ઉપરથી બેંક શબ્દ પ્રયોજન થાય છે, તો ઢળતી પાટલી યાદ રાખો છો, ઓકે। ત્યારબાદ ના પોઈન્ટમાં લખો છો, આથી બેંકને નાણાંના ભંડોળ
आथी बैंक ने नाणाना भंडोळ साथे संबंध छे। नाणाना भंडोळ साथे नाणाना जत्था साथे बैंक ने संबंध छे। बैंक शब्द ने शब्द संबंध छे। तो आ याद राखो छो, नाणाना भंडोळ साथे नाणाना जत्था साथे जेनी लेवड़ देवड़ थाय छे। पश्चिम यूरोपना जे सराफो ढळती पाटली लईने बेसता, ए ढळती पाटलीमां आपे जोयुं हशे के, एक तमने उदाहरण आपूं, कोई पण पिक्चर फिल्म आपे जोयुं हशे जूना जमानानुं, तो तेमां जे मुनिमजीनुं पात्र आवतुं, एक वेपारीनुं जे पात्र आवतुं, तो तमे जोवो छो के धोती जब्बो माथे टोपी पहेरेली होय, અને મુનિમજી જે પોતે ચોપડા જે લપતા હોય, તે ચોપડા જે પાટલી ઉપર રાખેલા હોય અને તે પાટલીની અંદર ખાનું પણ હોય કે ચોપડો લઈ અને તમે ખાનું ઊંચું કરો તો તેની અંદર પૈસા ચોપડા આ બધી વસ્તુઓ મૂકી શકાય। તો તે જમાનાના સરાફો આવી રીતે ઢળતી પાટલી લઈને બેસતા અને એના ઉપર નાણાંની લેવડ દેવડનો વ્યવહાર કરતા, એટલે તેના પરથી બેંક શબ્દ પ્રયોજન થાય છે। આપે મુનિમજીનું પાત્ર જોયું હશે કોઈ પિક્ચર ફિલ્મના માધ્યમથી, અથવા તો આમ પણ તમે ઢળતી પાટલી વિશે થોડું ઘણું તમને ક્લાસરૂમથી પણ એનો ખ્યાલ આવી શકે છે। અને ત્યાર પછી આપ યાદ રાખો છો, આથી બેંકને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે। ત્યાર પછી ના પોઈન્ટમાં આપ લખો છો, વિશ્વની સૌ પ્રથમ બેંક, આ હેતુલક્ષી પ્રશ્ન છે એ બી માટે, એમાં બીમાં આપી શકે 1401 સ્પેન દેશમાં, અને બેંક છે બેંક ઓફ બેંક ઓફ બાર્સિલોના। ઓકે, બેંક ઓફ બાર્સિલોના સ્પેન દેશની અંદર વિશ્વની સૌ પ્રથમ બેંક 1401 સ્પેન દેશ, અને આઈએમપી સ્વરૂપનો હેતુલક્ષી પ્રશ્ન કહી શકાય। વિકલ્પ માટે વિભાગ બી માટે ખાસ યાદ રાખો છો, વિશ્વની સૌ પ્રથમ બેંક 1401 સ્પેન દેશ, અને બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના। ત્રણ પ્રશ્નોના જવાબ આમાંથી તમને મળી શકે, તો તે રીતે યાદ રાખો, વિશ્વની સૌ પ્રથમ બેંક 1401 સ્થપાયેલી સ્પેન દેશની અંદર, અને બેંક ઓફ બાર્સિલોના। ઓકે, અને અગાઉ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો આપ એને તકેદારીપૂર્વક સમજો છો, એને તૈયાર કરો છો અને યાદ રાખો છો। ત્યારબાદ ના પોઈન્ટમાં પછી મિત્રો, નાણું ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યું ત્યારથી વિનિમયના માધ્યમ તરીકે વિનિમયના માધ્યમ તરીકે મૂલ્યના માપદંડ તરીકે મૂલ્યના
संग्राहक अने विलंबित चुकवणीना धोरण तरीके नी कामगीरी अदा करे छे। तो आ पॉइंट में मित्रों शू थई गयुं के नाणाना कार्यो थई गया कहेवाय। जो समझो बराबर तमे के नाणुं चलन तरीके ज्यारथी स्वीकारवामां आव्युं त्यारथी विनिमयना माध्यम तरीके चीज वस्तुओनी लेवड़ देवड़ माटे आजे आपणे नाणानो उपयोग करीए छीए। मूल्यना मापदंड तरीके કોઈપણ વસ્તુઓની ચૂકવણી આપણે નાણા રૂપિયા પૈસામાં કરીએ છીએ। મૂલ્યના સંગ્રાહક તરીકે આજે આપણે નાણા સ્વરૂપે સોના ચાંદીના ઘરેણા રૂપે આજે આપણે કિંમતી ચીજ વસ્તુઓને સંગ્રહ કરી શકીએ છીએ। તો મૂલ્યના સંગ્રાહક તરીકે અને વિલંબિત ચૂકવણીના ધોરણ તરીકે આજે તમે કોઈપણ વ્યક્તિ પાસેથી નાણાં ઉછીના લીધા હોય કે લોન સ્વરૂપે નાણાં ઉછીના લીધા હોય અને સમયાંતરે જ્યારે તમે ચૂકવવા જાઓ છો તો સામેની વ્યક્તિ તેનો સ્વીકાર કરવાની ના પાડતી નથી, તેનો સ્વીકાર હસતા મોઢે કરે છે તમારી મૂડી અને વ્યાજ સાથે, એને વિલંબિત ચૂકવણીના ધોરણ તરીકેની કામગીરી અદા કરી ત્યારથી જ્યારે નાણું ચલણના માધ્યમ તરીકે સ્વીકારવામાં આવ્યું ત્યારથી। તો આ પોઈન્ટ લખો છો, અગત્યનો છે અને યાદ રાખો, ચાર કાર્યો નાણાંના તેમાં આવી જાય છે। ત્યાર પછીના પોઈન્ટ માં લખો છો, આમ નાણા આધારિત અર્થવ્યવસ્થા નાણાની સાચવણી, નાણાની હેરફેર અને નાણાના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડે છે તેને બેંક કહે છે। ઓકે, તો મિત્રો આપ સમજ્યા બરોબર કે આમ નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં આજનો સમય તમે જાણો છો કે નાણાં આધારિત અર્થવ્યવસ્થા છે। વિશ્વનો કોઈપણ દેશ એ પોતાની અર્થવ્યવસ્થા, ચીજ વસ્તુઓની લેવડ દેવડ, ત્યાંની ગવર્મેન્ટ, ત્યાંના લોકો નાણાં થકી પોતાના વ્યવહારો ચલાવે છે। તે વ્યવહારો લોકો સુધી નાણાં કેવી રીતે પહોંચાડવા, એનું છાપકામ કરવું, એને મુદ્રિત કરવા, સરકાર થકી બેંકો મારફતે લોકો સુધી પહોંચાડવા, આ બધું કામ જે સંસ્થા કરે છે બરોબર, નાણાંની સાચવણી, નાણાંની હેરફેર અને નાણાંના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડે છે તેને બેંક કહે છે। આજે માનો કે તમને એક ઉદાહરણ બહુ સિમ્પલ આપું કે રેલવેની સગવડ સરકાર આપણને પૂરી પાડે છે, કેન્દ્ર સરકાર રેલવેની સગવડ આપણને પૂરી પાડે છે, તો તેના માટે જે બોર્ડ રચાયું છે જેને શું આપણે RRB કહીએ છીએ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, તો તે રેલવેનું જે પ્રશાસન છે તેની કામગીરી કરે છે। ટેલિફોન વિભાગ છે તો તે ટેલિફોન વિભાગને લગતી કામગીરી કરે છે, તેવી રીતે નાણાંને લગતી કામગીરી બેંકો કરે છે, તો બેંકની આ કામગીરી છે। તો આ પોઈન્ટ લખો છો અને વ્યવસ્થિત યાદ રાખો છો। ઓકે, તો આ વાત થઈ મિત્રો નાણાંના ઉદ્ભવ વિશેની, તો આટલા પોઈન્ટ એની અંદર આપણે લખો છો।
आठ पॉइंट एनी अंदर लखवाना छे नाणाना उद्भव विशे। ओके, मानो आनो प्रश्न बे मार्क्स नी अंदर खाली होय छे, बैंक शब्दनो उद्भव तो ए मैं तमने अगाउ शीखवाडेलो छे, पण आनी पछी हुं टूंकमां तमने एनी फरीथी एक वखत चर्चा पण करी दऊं छुं, जो कि आनी अंदर एड थई ज जाय छे। ओके, त्यार पछी आप आमां लखो छो बैंक नो अर्थ, बैंक नो अर्थ सौ प्रथम लखो छो मांगवामां आवे त्यारे परत करवानी शर्ते धिरण आपवाना हेतु थी बचत एकत्रित करती संस्था एटले बैंक। तो पहलो अर्थ आ याद राखो छो, मांगवामां आवे त्यारे परत करवानी शर्ते धिराण आपवाना हेतुथी बचत एकत्रित करती संस्था एटले बैंक। तो तेनी सिंपल अने एनी प्रथम व्याख्या, ओके, तमारा नाणा तमारा बैंक अकाउंटमां जमा छे, ज्यारे तमे इच्छो त्यारे तमे तेने उपाड़ी शको छो, तेवा हेतुथी धिराण आपवाना हेतुथी बचत एकत्रित करती संस्था एटले बैंक। तो बैंकनो अर्थ खाली मात्र एकलो विभाग बीमा हेतुलक्षी प्रश्नो करे छे, तो आ लखो छो। बीजो अर्थ लखो छो नफाना हेतु थी कार्य करती एवी धंधाकीय संस्था छे के जे प्रजानी थापणो स्वीकारे त्यारे तेने व्याज आपे अने प्रजाने धिराण आपे त्यारे तेनी पासे थी व्याज वसूल करी अतिरिक्त नाणानुं देशना विकास माटे रोकाण करे एटले बैंक। तो मित्रों बीजी व्याख्या थोड़ी मोटी बन से पण सरल छे, एक बे वखत ध्यान थी एने समझशो एटले तैयार थई जशे। नफाना हेतु थी कार्य करती एवी धंधाकीय संस्था छे जे प्रजानी थापणो स्वीकारे त्यारे तेने व्याज आपे बैंक। अपना नाणा जयरे स्वीकारे छे तो
बैंक आपने तेना उपर बैंकना कायदा ने ध्यान में राखीन आपने बैंक व्याज आपे छे अने प्रजा ने धिराण आपे त्यारे एटले के लोको ज्यारे लोन लई जाए बैंको पासेथी त्यारे तेनी पासेथी व्याज वसूल करी अतिरिक्त नाणानुं अतिरिक्त मित्रों आप जाणो छो के ओवरड्राफ्ट अतिरिक्त सिंपल शब्द छे अंग्रेजी शब्द ने ओवरड्राफ्ट कहीए छे ओडी तमारा खाता में रहेला जमा राशि करता वधाराना नाणा अमुक समय मर्यादा माटे बैंक तमने वापरवा आपे तमारी क्रेडिट ने ध्यान में राखीन तेने अतिरिक्त उपाड़ कहे छे तो आवी सगवड़ बैंक करंट एकाउंट धारक ने व्यापारीओने जे व्यापारी खाता धरावे छे ते लोकोने बैंक आ सगवड़ आपे छे अतिरिक्त नाणानुं देशना विकास माटे रोकाण करे एटले बैंक तो बीजी व्याख्या आ याद राखो छो फरीथी एक वखत जोई लेजो मित्रों नफाना हेतुथी कार्य करती एवी धंधाकीय संस्था छे जे प्रजानी थापणो स्वीकारे त्यारे तेने व्याज आपे छे अने प्रजाने धिराण आपे त्यारे तेनी पासेथी व्याज वसूल करी अतिरिक्त उपाड़ ओवरड्राफ्ट अतिरिक्त नाणानुं देशना विकास माटे रोकाण करे एटले बैंक ओके तो बैंकनी बीजी व्याख्या आ याद राखो छो अने छेल्ली अने त्रीजी एटले के टूंकी ज एनी बिलकुल व्याख्या छे बैंकिंगनी सेवा आपती संस्था एटले बैंक बैंकिंगनी सेवा आपती संस्था एटले बैंक टूंकमां बैंकनी सेवा आपती संस्था एटले बैंक तो त्रण एना ख्याल याद राखो छो एवी रीते अहींया त्रण मार्क्सनो आपणो प्रश्न जे पूरो थाय छे बैंक शब्दनो उद्भव अने बैंक शब्दनो अर्थ समजाव विभाग डीनी अंदर जयरे आवो कोई प्रश्न करे छे तो आ रीते एना एना उद्भवनी अंदर 8 पॉइंट आप याद राखो छो एमां विश्वनी सौप्रथम बैंक बैंक ऑफ बार्सिलोना 1401 स्पेन देशनी अंदर તે હેતુલક્ષી માટે ખાસ અને ખાસ યાદ રાખો છો બેંક એટલે કેવી સંસ્થા તે શબ્દ પ્રયોજન અને બેંક શબ્દનો અર્થ એટલે કે એની ત્રણ વ્યાખ્યાઓ ઓકે તો એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપ બરાબર સમજો છો આપ એને અભ્યાસ કરો છો નોટ સરસ અક્ષરો સ્વચ્છ અક્ષરોમાં એની નોટ કરો છો અને આગળ વધો છો હવે પછીના વિડીયોમાં મળીશું નમસ્કાર